કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે. વડાપ્રધાન તરફથી બોલાવવામાં આવેલી આ બેઠકમાં 3 મે બાદની રણનીતિ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. કોરોના વાયરસની મહામારીની વિરુદ્ધ દેશમાં મહાજંગ ચાલે છે. દેશમાં લાગુ લોકડાઉનની અવધિ 3 મેના રોજ ખતમ થઈ રહી છે. એવામાં આગળની રણનીતિ શું હશે તેની પર પીએમ મોદી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પીએમ મોદીની મુખ્યમંત્રીઓ સાથેની આ 4થી બેઠક છે. આ બેઠકમાં દેશની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી રહી છે. 3 મે બાદ લોકડાઉન લંબાવવું કે પછી પૂર્ણ કરી દેવું તેને લઈને હાલ ચર્ચા ચાલી રહી છે. રાજ્યોની વાત કરવામાં આવે તો જે 5 રાજ્યો છે કે જ્યાં સતત કેસોમાં વધારો થતો દેખાઈ રહ્યો છે, આ તમામ જગ્યાઓ પર લોકડાઉન લંબાવવું જરૂરી હોય તેવું લાગી રહ્યું છે. અને તેને લઈને અત્યારે અન્ય રાજ્યોની પણ શું પરિસ્થિતિ છે, શું કાર્યવાહી કરવામાં આવી રહી છે કોરોનાને નાથવા માટે, અને કેટલા અંશે સહમતિ દર્શાવવામાં આવે છે લોકડાઉન લંબાવવાની વાતને લઈને, આ તમામ મુદ્દે ચર્ચા થઈ શકે છે. અને 5 રાજ્યો કે જ્યાં સૌથી વધુ કેસ અત્યારે જોવા મળી રહ્યા છે, મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, તો અને આ સાથે જ વાત કરવામાં આવે તો જે જગ્યા ઉપર મધ્યપ્રદેશની વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશમાં પણ જે પ્રમાણે કેસ અત્યારે જોવા મળી રહ્યા છે ભોપાલ અને ઇન્દોરમાં, ત્યાં પણ લોકડાઉન લંબાવાય તેવી શક્યતા દેખાઈ રહી છે. સાથે જ જે રાજ્યો કે જ્યાં રિકવરી રેટ વધારે છે, પુડુચેરી, આંદામાન નિકોબાર, ઓરિસ્સા, આસામ, આ તમામ જગ્યા ઉપર જ્યાં રિકવરી રેટ વધારે છે ત્યાં આગામી સમયમાં શું રણનીતિ હોઈ શકે છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી શકે છે. કેમકે ગોવા સહિતના આટલા કેટલાક રાજ્યો છે કે જ્યાં કોરોનાના કેસોની સંખ્યાની સામે રિકવરી રેટ પણ વધારે છે અને જ્યાં હજી સુધી એક પણ વ્યક્તિનું મોત પણ થયું નથી, તેવા રાજ્યો શું પ્રતિક્રિયા આપે છે લોકડાઉન લંબાવવાની વાતને લઈને તે પણ જોવાનું રહેશે. પરંતુ તેની સામે અન્ય 5 રાજ્યોની વાત કરવામાં આવે કે જ્યાં અત્યાર સુધી કેસોમાં સતત ધરખમ વધારો થતો દેખાઈ રહ્યો છે, ત્યાં લોકડાઉન વધારવાને લઈને મનોમંથન થઈ શકે છે. અલગ અલગ રાજ્યના તમામ જે મુખ્યપ્રધાનો છે તેમની સાથે વાતચીત કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના રાજ્યની અત્યારે શું પરિસ્થિતિ છે, શું કાર્યવાહી કરવામાં આવી છે તેની સમીક્ષા પણ કરવામાં આવી રહી છે. સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જે આંકડા સામે આવે છે તેને ધ્યાનમાં રાખીને આગામી નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.